નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર નવ વન અને વન્ય જીવ સંસાધન વિશેની વાત કરીશું મિત્રો આપણે જે અગાઉનું ચેપ્ટર છે એની અંદર આપણે કુદરતી સંસાધનો વિશેની વાત કરી હતી શેની વાત કરી હતી કુદરતી સંસાધનો વિશેની વાત કરી હતી જેની અંદર આપણે જમીનની વાત કરી હતી જમીનના પ્રકારો જોયા હતા ત્યારબાદ એ જમીન ધોવાણ છે એ જમીન ધોવાણ જોયું હતું એને અટકાવવાના ઉપાયો વિશેની આપણે વાત કરી હતી તદ ઉપરાંત જે કુદરતી સંસાધનો છે એ પ્રાપ્ય પુનઃપ્રાપ્ય અપ્રાપ્ય એવા સંસાધનોની વાત કરી હતી જેની અંદર પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે એક હતું જંગલ એક શું હતું જંગલ તો જે આપણે એ વન અને એના જે વન્યજીવો છે એ વન્યજીવો સંસાધનની વાત કરીશું હવે મિત્રો સંસાધન એટલે શું એ તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે સંસાધન એટલે શું હતું કે જે વસ્તુઓ ઉપયોગમાં આવે એને શું કહેવામાં આવતું હતું સંસાધન તો અહીં શું છે તો અહીં વન્ય વન છે અને વન્યજીવનું સંસાધન છે એટલે કે વનને જે ઉપયોગમાં આવતી હશે એવી વસ્તુઓ એને શું કહેવામાં આવશે વન્યજીવ સંસાધન તો ચાલો જોઈએ સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના હવે આપણને ખબર જ છે કે માનવી છે એ માનવી સંસાધનો ઉપર આધાર રાખે છે સેના પર આધાર રાખે છે સંસાધનો અને ખાસ કરીને કયા સંસાધનો તો કુદરતી સંસાધનો ઉપર એ શું રાખે છે આધાર રાખે છે એટલે કે જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો ઉપર એ મુખ્યત્વે આધાર રાખે છે અને કુદરતી સંસાધનોમાં પણ કયા કયા મુખ્ય છે તો હવા પાણી અને જંગલ શેનો એ આધાર રાખે છે હવા પાણી અને જંગલોનો આધાર રાખે છે એટલે કે જે પણ વિકાસ થાય છે એ વિકાસ આધારિત છે તો સંસાધનોને આધારે વિકાસ જોવા મળે છે આપણે જોયું છે કે પ્રાચીન કાળથી અત્યાર સુધી જે જંગલો છે એ આપણને ઘણી બધી વસ્તુઓ પૂરી પાડે છે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ ફળ ફળાદીનો ઉપયોગ કરીએ છીએ શાકભાજીનો ઉપયોગ કરે છે તો બધી જ વસ્તુ આપણને ક્યાંથી પૂરી પડે છે જંગલોમાંથી પૂરી પડે છે એટલે કે જંગલ પણ એક શું છે તો એક કુદરતી સંસાધન જ છે તો ચાલો જોઈએ

મેળવીએ મેળવતા આવ્યા છીએ અને શું કરીએ છીએ તો આપણી જરૂરિયાતો પૂરતી કરતા આવ્યા છીએ જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન લખાય છે એટલે કે જંગલો શું છે અતિ મહત્ત્વનું શા માટે તો આપણે જંગલમાંથી શું લઈએ છીએ તો લાકડું લઈએ છીએ લાકડામાંથી શું કરીએ છીએ તો એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ બાંધકામ માટે એનો ઉપયોગ કરીએ છીએ શેની માટે તો બાંધકામ માટે ત્યારબાદ તો ફર્નિચર બનાવવા માટે શું બનાવવા માટે ફર્નિચર બનાવવા માટે આમ લાકડાનો ઘણો બધો ઉપયોગ જોવા મળે છે તદઉપરાંત ત્યાંથી બીજું આપણને શું મળે છે તો ફળ ફૂલ મળે છે શું મળે છે ફળ ફૂલ મળે છે જેનો ઉપયોગ આપણે ખાવામાં અને સુશોભન માટે ઉપયોગ કરીએ છીએ એટલે કે જે કુદરત છે ત્યારબાદ ઘણા બધા એવા પદાર્થો છે કે જે રો મટીરિયલ એટલે કે કાચા માલ તરીકે આપણને કુદરત પાસેથી મળી આવે છે જેમ કે ગુંદર છે એ પણ શેમાંથી મળે છે આપણને વૃક્ષમાંથી મળે છે શેમાંથી મળે છે વૃક્ષ ત્યારબાદ રબર છે તો એ પણ ક્યાંથી મળે છે તો એ પણ વૃક્ષમાંથી મળે છે આમ આ જે વન્ય સંસાધન છે વન છે જંગલ છે એ આપણને શું ઘણી મહત્વ રીતે આપણને ઉપયોગી બને છે જંગલોનો સામાન્ય અર્થ શું થાય છે તો જંગ જંગલોનો સામાન્ય અર્થ થાય છે વૃક્ષો ઝાંખરા કે ઘાસનો સમુચ છે શું અર્થ થાય છે વૃક્ષો ઝાખરા કે ઘાસનો સમુચય આપણે કોને જંગલ કહીશું તો જ્યાં ઘણા બધા વૃક્ષો હશે શું હશે જ્યાં ઘણા બધા વૃક્ષો હશે અથવા તો ઘણા બધા ઝાડી ઝાખરા હશે અથવા તો ઘણું બધું ઘાસ ઊગી આવ્યું હશે તો એને આપણે શું કહીએ છીએ તો એને આપણે જંગલો કહીએ છીએ હવે જંગલોમાં બે પ્રકારની વનસ્પતિ હોય છે એક કુદરતી પણ બધી વનસ્પતિ કુદરતી પણ જંગલો કોને કહેવાય છે કે જે આપમેળે શું થાય આપમેળે જે વનસ્પતિઓ ઊગી આવે અને જેનો ઘેરાવો વધી જાય એને શું કહેવામાં આવે છે જંગલ કહેવામાં આવે છે આપણે આપણે ઘરે ઘરે જો નર્સરી બનાવીએ તો એને જંગલ કહી શકીએ પરંતુ ઘણા બધા મોટા વિસ્તારમાં જો વનસ્પતિ આવે તો એને શું કહેવામાં આવે છે તો એને જંગલ કહેવામાં આવે છે જેમ કે સુરતની નજીક ડાંગ છે તો ડાંગનું જંગલ શું છે ડાંગનું જંગલ ત્યારબાદ તાપી જિલ્લામાં આવેલું જંગલ ડેડિયાપાડાનું જંગલ એ બધા શું છે તો ત્યાં કુદરતી રીતે વનસ્પતિઓ ઉગી આવે છે કે જેને શું કહેવામાં આવે છે જંગલ કહેવામાં આવે છે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય છે કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય કુદરતી વનસ્પતિ એટલે શું તો એવી વનસ્પતિ કે જેનો ઉછેર છે એ માનવીની સહાય વિના થયો હોય એટલે કે કુદરતી થયો હોય એને બીજું નામ શું કહેવામાં આવે છે તો તેને અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે

એ ક્યાં જોવા મળે છે અથવા તો ભારતમાં અક્ષત વનસ્પતિઓ ક્યાં જોવા મળે છે તો ક્યાં જોવા મળે છે તો હિમાલય સુંદરવન સુંદરવન એટલે કે જે સુંદરવનનો ડેલ્ટા છે મુખ ત્રિકોણ પ્રદેશ છે ગંગાનો એ ત્યારબાદ થરનારણમાં આ પ્રકારની જે દુર્ગમ વિસ્તારો છે ત્યાં આ અક્ષત વનસ્પતિઓ એટલે કે કુદરતી વનસ્પતિઓ મળી આવે છે ત્યારબાદ જોઈશું આપણે જંગલોનું વર્ગીકરણ તો તમે ધોરણ નવમાં આબોહવાને આધારે જંગલોનું વર્ગીકરણ ભણી આવે છે આબોહવાને આધારે એટલે કે સમશીતોષ્ણ કઈ આવશે તો સમસી તોષ્ણ આબોહવાવાળા જંગલો પછી શીતોષ્ણ એટલે કે ઠંડા પ્રદેશવાળા અને ઉષ્ણકટિબંધીય કયા જોયા હતા તો ઉષ્ણકટિબંધીય જંગલો આ જંગલો વિશે તમે ધોરણ નવમાં અભ્યાસ કરીને આવ્યા છીએ કે જેને આબોહવાને આધારે એના પ્રકાર પડતા હતા આ ચેપ્ટરમાં આપણે આપણે જે એના પ્રકારો છે એ વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે ત્રણ ત્રણ પ્રકાર પડે છે એના વિશે વાત કરીશું તો સૌપ્રથમ જોઈશું આપણે વહીવટની દ્રષ્ટિએ અથવા તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર તો વહીવટી દ્રષ્ટિએ જંગલના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે અનામત જંગલો પહેલો પ્રકાર શું છે અનામત જંગલો આ જંગલો એવા હોય છે કે જેની સંપૂર્ણ તકેદારી કોણ રાખે છે તો સરકારી નિયંત્રણ એટલે કે સરકારના નિયંત્રણમાં હોય છે અને ત્યાં કોઈપણ વ્યક્તિને પ્રવેશવા પર લાકડા કાપવા ઉપર કે પશુ ચરાણ માટે શું હોય છે મનાઈ હોય છે એટલે કે એમને પ્રવેશવાની શું હોય છે મનાઈ હોય છે બીજું છે સંરક્ષિત જંગલ બીજું શું છે સંરક્ષિત જંગલો તો આ જે જંગલો છે આ જંગલો પણ સર જે સરકાર છે એ સરકારની દેખરેખ હેઠળ હોય છે એટલે કે સીધા સરકારની દેખરેખ હોતર હોય છે પરંતુ અહીં પર સ્થાનિક જે લોકો હોય ને એ પરવાનગી લઈને ત્યાં પશુ કરી શકે છે લાકડા વીણી શકે છે હા પરંતુ લાકડાનું કાપ કાપી નથી શકતા લાકડા કાપી શકતા નથી જે લાકડા પડ્યા હોય એ વીણી શકે છે અને પશુ ચરાણ પરી કરી શકે છે પરંતુ ક્યારે તો જે સંભવિત જે અધિકારી હોય એની છૂટ લઈને અને ત્યારબાદ છે ત્રીજું અવર્ગીકૃત જંગલ ત્રીજું શું છે અવર્ગીકૃત જંગલો અવર્ગીકૃત જંગલો હજુ સુધી કોઈ એવો પ્રકાર પડ્યો નથી પરંતુ ત્યાં હું શું હોય છે તો ત્યાં કોઈ બાંધછોડ હોતી નથી જેને પ્રવેશ કરવો એ પ્રવેશ કરી શકે જેને જે લાકડું કાપવું એ કાપી શકે પશુચરણ કરવું હોય તો પશુ પણ કરી શકે એટલે કે આ ત્રણ પ્રકાર છે એ વહીવટની દૃષ્ટિએ જોવા મળે છે કયા કયા અનામત જંગલો અનામત જંગલો અને સંરક્ષિત જંગલો કોના હેઠળ આવે છે તો સરકારના સંરક્ષણ હેઠળ કોના હેઠળ આવે છે તો સરકારની એની અંદર સીધી દેખરેખ હોય છે શું હોય છે સીધી દેખરેખ હોય છે ત્યારબાદ અનામત જંગલો હોય તો એની અંદર લાકડું કાપવાની પશુ ચરાણની લાકડા વીણવાની કે બધી જ શું હોય છે મનાઈ હોય છે અહીંયા શું હોય છે તો અહીંયા બધી મનાઈ હોય છે જ્યારે અહીં શું હોય છે તો અહીં પરવાનગી લઈને શું આવશે પરવાનગી લઈને જે સ્થાનિક લોકો છે માત્ર સ્થાનિક લોકો જ એ શું કરી શકશે તો પશુ ચરાણ કરી શકશે અને લાકડા વીણી શકશે શું કરી શકશે તો લાકડા વીણી શકશે કાપી શકશે નહીં અને અવર્ગીકૃત જંગલો કે જ્યાં કોઈ મનાઈ હોતી નથી એટલે કે મનાઈ નથી ત્યાં પશુ ચરણ પણ કરી શકે છે લાકડા પણ કાપી શકે છે ઓકે તો ચાલો જોઈએ અનામત જંગલો એટલે કે વહીવટની દ્રષ્ટિ કેટલા પ્રકાર પડશે ત્રણ પહેલું છે અનામત જંગલ કે જેને રિઝર્વ ફોરેસ્ટ કહેવામાં આવે છે આ પ્રકારના જે જંગલો છે એ સીધા સરકારના નિયંત્રણમાં હોય છે એટલે કે સરકાર દ્વારા એની શું કરવામાં આવે છે સીધી દેખરેખ રાખવામાં આવે છે અને જેમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરણ માટે શું કરવામાં આવે છે પ્રવેશ કરવાની મનાઈ હોય છે રિવર્સ જંગલ આ રિઝર્વ જંગલો એટલે કે આપણે જે જોઈએ છે પેલા અભ્યારણ્યો એની અંદર શું હોય છે તો એની અંદર આ જે પશુ ચરાણ અને જે લાકડા કાપવાનું હોય એની અંદર માટે શું હોય છે તો મનાઈ કરવામાં આવે છે ત્યારબાદ છે સંરક્ષિત જંગલો સંરક્ષિત જંગલો એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તો એની પણ દેખરેખ કોણ કરે છે સરકાર એટલે કે આ પ્રકારના જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે જેમાં વૃક્ષોને હની પહોંચાડ્યા સિવાય એટલે કે લાકડું કાપવાની મનાય પરંતુ એને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે એટલે કે લાકડું કાપી શકતા નથી પરંતુ જે લાકડા પડ્યા હોય એ વીણી શકે છે તદઉપરાંત જે સ્થાનિક લોકો છે એ ત્યાં પશુ ચરણ પણ કરી શકે છે પરંતુ એની માટે શું લેવી પડે છે તો પરવાનગી લેવી પડે છે શું લેવી પડે છે તો પરવાનગી લેવી પડે છે અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો અવર્ગીકૃત જંગલો એટલે કે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ કે આ પ્રકારના જે જંગલો છે એનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી અને ત્યાં કોઈપણ પ્રકારની મનાઈ હોતી નથી એટલે કે વૃક્ષો કાપવા તથા પશુચારણ માટે કોઈ પ્રતિબંધ હોતો નથી એટલે કે વહીવટની દૃષ્ટિએ ત્રણ પ્રકાર પડે છે અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો જેમાં અનામત જંગલમાં અને સંરક્ષિત જંગલમાં સરકાર દ્વારા સીધું નિયંત્રણ રાખવામાં આવે છે અને આમાં જંગલમાં બધી જ મનાઈ હોય છે જ્યારે સંરક્ષિત જંગલોમાં તો વૃક્ષને હાનિ પહોંચાડ્યા સિવાય શું કરી શકાય છે તો લાકડા વીણી શકાય છે અને પશુ ચરાણ કરી શકે છે અને અવર્ગીકૃતમાં તો અવર્ગીકૃતમાં કોઈની પણ પરવાનગી જોતી નથી લાકડા કાપી પણ શકે છે અને પશુ ચરાણ પણ કરી શકે છે ત્યારબાદ જોઈશું આપણે માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર તો એની અંદર પણ ત્રણ પ્રકાર પડે છે એની અંદર પણ કેટલા પ્રકાર પડે છે ત્રણ એમાં પહેલું શું છે તો પહેલું છે એ છે રાજ્ય માલિકીનું જંગલ કયું આવશે તો રાજ્ય માલિકીનું જંગલ એટલે કે ગુજરાત રાજ્યમાં જંગલ હોય તો એની માલિકી ગુજરાત રાજ્યની મધ્યપ્રદેશમાં જંગલ હોય તો એની માલિકી કોની હશે મધ્યપ્રદેશની બરાબર છે એટલે કે રાજ્ય કે કેન્દ્ર દ્વારા એનું શું કરવામાં આવે છે સીધું દેખરેખ રાખવામાં આવે છે બીજું છે સામુદાયિક વન બીજું શું છે સામુદાયિક વન સામુદાયિક વન એટલે કે તો તાલુકામાં હોય જિલ્લામાં હોય ક્યાં હોય તાલુકામાં હોય જિલ્લામાં હોય અથવા તો નગરમાં હોય અથવા તો ગામમાં હોય તો આ પ્રકારના જે જંગલો છે એને સામુદાયિક જંગલો કહેવામાં આવે છે કે જેનું નિયંત્રણ છે એ કોણ કરે છે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોણ કરે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે તમને યાદ આવવું જોઈએ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં શું આવે તો ગ્રામ પંચાયત આવે નગરપાલિકા આવે મહાનગરપાલિકા આવે અને જિલ્લા પંચાયત આવે એ સ્થાનિક સ્વરાજ્યમાં આવે અને ત્રીજું છે ખાનગી જંગલો ત્રીજું શું છે તો ત્રીજું છે ખાનગી જંગલો ખાનગી જંગલો એટલે કે કોઈ માલિકી કોની હશે તો ખાનગી વ્યક્તિની હશે કોઈ એક વ્યક્તિગત શું હશે એનો માલિક હશે કે જે મોટે ભાગે કયા પ્રકાર કયા પ્રદેશમાં જોવા મળે છે તો મોટે ભાગે ઓડિશા ત્યારબાદ મેઘાલય ત્યારબાદ પંજાબ અને હિમાચલ પ્રદેશ ક્યાં જોવા મળે છે હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે પરંતુ એ અત્યારે ઉજ્જડ અવસ્થામાં જોવા મળે છે કારણ કે એટલા બધા વૃક્ષો હોય કે જેની દેખરેખ રાખીશું થઈ જાય છે અઘરી પડી જાય છે માટે હાલ ખાનગી જંગલો ખૂબ જ ઓછી અવસ્થામાં જોવા મળે છે એટલે કે માલિકી વહીવટ અને વ્યવસ્થાપનને આધારે પણ કેટલા પ્રકાર પડે છે ત્રણ એક છે રાજ્ય માલિકીનું જંગલ બીજું છે સામુદાયિક વન અને ત્રીજું છે ખાનગી જંગલો ઓકે તો પહેલું જોઈશું આપણે રાજ્ય માલિકીનું જંગલ એટલે કે સ્ટેટ ફોરેસ્ટ સ્ટેટ ફોરેસ્ટ એટલે કે રાજ્યનું જંગલ તો આ પ્રકારના જે જંગલો છે એના પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે કોનું હોય છે રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારના હોય છે સ્વાભાવિક રીતે જોવાના ને ગુજરાતનું જંગલ છે તો એની દેખરેખ કોણ રાખશે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર રાખશે ત્યાં મધ્યપ્રદેશ સરકાર દેખરેખ રાખવા નહીં આવે એ માટે જે રાજ્યનું જંગલ છે એ મોટે ભાગે કેવા પ્રકારના અત્યારના જેટલા પણ જંગલો છે મોટે ભાગે કેવા પ્રકારના છે તો રાજ્ય પ્રકારના જંગલો છે આપણે અહીં છે ગીરનું જંગલ શું છે જે જંગલ છે તો એની જે દેખરેખ છે એની દેખરેખ કોના દ્વારા રાખવામાં આવે છે તો તો ગુજરાત ગુજરાત રાજ્ય રાજ્ય સરકાર સરકાર દ્વારા 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 કોના બરાબર છે તો આ રીતે જે જંગલો છે એની માલિકી કોની હશે તો રાજ્ય સરકારની અથવા તો કેન્દ્ર સરકારની તો એ કેવા થશે તો રાજ્ય માલિકીના જંગલો ત્યારબાદ છે સામુદાયિક વન ત્યારબાદ શું છે સામુદાયિક વન તો આ પ્રકારના જે જંગલો છે એના પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શું કરશે નિયંત્રણ રાખશે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે શું શું આવશે તો ગ્રામ પંચાયત આવશે ત્યારબાદ નગરપાલિકા આવશે મહાનગરપાલિકા આવશે અને જિલ્લા પંચાયતો આવશે કે જ્યાં જિલ્લામાં જે જિલ્લામાં શું હશે વન હશે તો એ જિલ્લામાં એની દેખરેખ કોણ રાખશે તો એ જિલ્લા પંચાયત રાખશે જે તાલુકામાં હશે તો એની દેખરેખ કોણ રાખશે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત રાખશે ગામમાં હશે તો એની દેખરેખ કોણ રાખશે તો ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત રાખશે આ રીતે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની દેખરેખ રાખે છે એને શું કહેવામાં આવશે તો સામુદાયિક વન કહેવામાં આવશે અને ત્યારબાદ છે ખાનગી જંગલો એટલે કે પ્રાઇવેટ ફોરેસ્ટ આ પ્રકારનું જે જંગલ છે એ વ્યક્તિગત માલિકીનું હોય છે સ્વાભાવિક છે ખાનગી છે એટલે કોનું હશે વ્યક્તિગત માલિકીનું હશે ઓડિશા મેઘાલય પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે ખાનગી પ્રકારના જંગલો નીચેનામાંથી કયા વિસ્તારોમાં જોવા મળે છે અને ઓપ્શન આપ્યો હોય ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ આ રીતે ઓપ્શન આપ્યા હોય તો ચારે ચાર ઓપ્શનો જંગલો છે વિક્ષત અવસ્થામાં છે છે એટલે કે ઘણા હયાત અને ઘણા હયાત નથી અને કેટલાક જંગલો તો શું થઈ ગયા છે ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે કારણ કે જંગલો એટલે કે એની દેખરેખ રાખવી શું થઈ જાય અઘરી થઈ જાય માટે ઘણા બધા જંગલો શું થઈ ગયા છે તો ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે ત્યારબાદ જોઈશું આપણે નરવિનીકરણ હવે આ એટલે શું તો બાજુમાં જ તમને જવાબ આપી દીધો છે શું છે જંગલોનો વિનાશ હવે જંગલોનો વિનાશ કઈ રીતે થાય છે તો બે રીતે એક છે કૃત્રિમ પરિબળો એના માટે જવાબદાર છે અને બીજા પરિબળો કયા છે તો બીજા પરિબળો છે કુદરતી પરિબળો હવે આ બંને પરિબળો દ્વારા શું થાય છે તો જંગલોનો વિનાશ થાય છે કઈ રીતે તો કૃત્રિમ કૃત્રિમ દ્વારા શું થાય છે તો જંગલોનું શું કરવામાં આવે છે તો આડછેડ એટલે કે ગમે તેમ એના શું કરવામાં આવે છે એને કાપી નાખવામાં આવે છે ગમે તેમ એને શું કરવામાં આવે છે કાપી નાખવામાં આવે છે ત્યારબાદ કોઈક જરૂરિયાત વગર એ વૃક્ષનું શું કરવામાં આવે છે છેદન કરી દેવામાં આવે છે એટલે કે વૃક્ષ કાપી નાખવામાં આવે છે તો એ શું થઈ જાય છે કૃત્રિમ રીતે ત્યારબાદ બીજું શું આવશે તો જે જંગલો છે ત્યાં કોઈક પરિક્રમા થઈ હોય અથવા તો કોઈ મેળા ભરાયા હોય તો એને આધારે ત્યાં ઘણો બધો કચરો ફેલાવીને એને શું કરવામાં આવે છે પ્રદૂષિત કરવામાં આવે છે જેના કારણે પણ જંગલનો વિકાસ થતો શું થઈ જાય છે અટકી જાય છે તો આ બધા કુદરત કૃત્રિમ એટલે કે માનવીને આધારે પણ ઘણીવાર શું થાય છે તો જંગલોનો વિનાશ થયેલો જોવા મળે છે ત્યારબાદ કુદરતી પરિબળો તો કુદરતી પરિબળોમાં શું આવશે તો દાવાનળ આવશે શું આવશે દાવાનળ એ કે ગમે ત્યારે આગ લાગી જાય જંગલમાં તો ઘણા બધા વૃક્ષો બળીને શું થઈ જાય છે ખાખ થઈ જાય છે બરાબર છે ત્યારબાદ ઘણા બધા એવા પરિબળો છે કે જોરદાર વાવાઝોડું આવે તો વૃક્ષો શું થઈ જાય છે ધરાશયી થઈ જાય છે તો એવા કુદરતી પરિબળો પણ આ જંગલના વિનાશ માટે શું થઈ જાય છે તો આધારભૂત બની જાય છે નર્વનીકરણ એટલે શું થશે જંગલોનું નષ્ટ થવું અથવા તો જંગલોનો વિનાશ થવો અત્યંત ઊંચા દરે થતું નર્વનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની શું થઈ ગઈ છે મુખ્ય સમસ્યા બની ગઈ છે હમણાં જો તમે કદાચ ન્યૂઝ જોયા હોય તો ગયા વર્ષમાં ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં અને આફ્રિકામાં ખૂબ જ મોટા પ્રકારમાં શું થઈ ગયો તો દાવાનળ ફાટ્યો હતો અને ઘણા બધા એકરો હજારો એકરો જંગલો શું થઈ ગયા હતા સળગી ગયા હતા અને લાખો અંદરના જે વન્યજીવો છે એ વન્યજીવો પણ શું થઈ ગયા હતા સળગી ગયા હતા એમેઝોનના જે જંગલો છે જેને મોટું જંગલ ગણવામાં આવે છે વિશ્વનું એ એમેઝોનના જંગલોમાં પણ શું લાગી હતી આગ લાગી હતી અને જે ખાસો સમય સુધી આગ રહી હતી અને ઘણા બધા જે વન્યજીવો છો એનું શું થયું હતું મૃત્યુ થયું હતું માનવીની જે વિકાસ યાત્રાનું પરિણામ છે એ તેને ગણાવી શકાય છે કે જેમ જેમ માનવીનો વિકાસ વધતો જાય છે એમ એમ એની જરૂરિયાત વધતી જાય છે અને એ જંગલોનો શું કરતો જાય છે વિનાશ કરતો જાય છે અને સાથે સાથે જે કુદરતી પરિબળો છે એ પણ વૃક્ષોને નાશ પમાડે છે અને માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં એ ન છે એટલે કે માનવી દ્વારા જ શું કરવામાં આવે છે તો વધુ જંગલોનો વિનાશ કરવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે નર્વનીકરણની અસરો એટલે કે જંગલના જંગલના વિનાશની અસરો અસરો ઓકે જંગલનો વિનાશ થશે એટલે કે વૃક્ષો ઓછા થશે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ શું થશે વધશે કેમકે ઝાડવા જ નથી તો એ કાર્બન ડાયોક્સાઇડને શોધશે અને ઓક્સિજન આપશે ને પરંતુ ઝાડવાજ નહીં હોય તો શું થશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થઈ જશે વધી જશે વાતાવરણમાં જેને કારણે ગ્રીનહાઉસ અસર થશે શું થશે ગ્રીનહાઉસ અસર થશે ત્યારબાદ વૃક્ષો ઓછા થવાથી વરસાદ પણ ઓછો આવશે બરાબર છે માટીનું ધોવાણ થશે ખેત પછી જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ઘટશે ત્યારબાદ ઘણા બધા વિસ્તારોનો જે જંગલ વિસ્તાર છે એમાં શું થશે ઘટાડો જોવા મળશે અને એના જે વન્યજીવો છે એ વન્યજીવો ખોરાકની શોધમાં ક્યાં જશે તો નજીકના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં જશે અને જો માંસાહારી જીવો હશે તો એ રહેણાંક વિસ્તારના જે પાલતુ પશુઓ છે કે લોકો છે એના પર શું કરશે હુમલો પણ કરી શકે છે તો આવા ઘણા બધા જે અસરો છે એ જંગલોના વિનાશની અસરો ગણાવી શકાય છે જોઈએ આપણે તો નર્વનીકરણની અસરો છે એ વ્યાપક રીતે અનુભવાય છે એટલે કે ઘણી બધી જોવા મળે છે જેમાં છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં શું થાય છે વધી જાય છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થઈ જાય છે વાતાવરણમાં વધી જાય છે જેના કારણે હરિદગ્ર પ્રભાવની એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો ઘેરી બને છે કે જેના કારણે શું થાય છે ગ્રીનહાઉસ અસર જોવા મળે છે અને જે ઓઝોનનું સ્તર છે એ ઓઝનના સ્તરમાં શું થાય છે ઘટાડો જોવા મળે છે જેથી સૂર્યના સીધા પાર જાંબલી કિરણો ક્યાં આવી શકે પૃથ્વી પર આવી શકે અને જે માનવીને ઘણા બધા ચામડીના રોગો થઈ શકે છે ત્યારબાદ વૃક્ષોનું અંછાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે એટલે કે વૃક્ષો ઓછા થાય છે જેથી વાતાવરણ આ માટીનું શું થાય છે ધોવાણ થાય છે અને માટીનું ધોવાણ થાય એટલે એની ફળદ્રુપતામાં શું થાય છે ઘટાડો જોવા મળે છે કે જે આપણે આઠમા ચેપ્ટરમાં જોઈ ગયા છે ત્યારબાદ છે દ્વિપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા નર્વીનીકરણના કારણે જંગલ વિસ્તાર શું જોવા મળે છે ઘટેલો જોવા મળે છે એટલે કે જ્યાં જોઈએ ત્યાં આપણે શું કરવામાં આવે છે બિલ્ડિંગ અત્યારે આપણે જોઈએ તો કોન્ક્રીટના જંગલો જોવા મળે છે શું જોવા મળે છે કોન્ક્રીટ એટલે કે સિમેન્ટના જંગલો જોવા મળે છે કે જ્યાં તમે જોશો ત્યાં જંગલો કાપીને શું કરવામાં આવે છે તો બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવે છે ઉદ્યોગો સ્થાપી દેવામાં આવે છે એટલે કે દ્વિકલ્પીય પર મોટા ભાગના જે જંગલો છે એ નરવનીકરણના કારણે જંગલનો વિસ્તાર શું થઈ ગયો છે ઘટ્યો છે અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે સ્વાભાવિક છે કે પ્રાણીઓ છે તો એમના જે આવાસો છે આવાસો ગુમાવી દે તો એ ખોરાક અને પાણીની શોધમાં ક્યાં આવી જાય છે તો એમની નજીકના જે વસવાટના ક્ષેત્રો હોય ત્યાં આવી જાય છે અને જો માંસાહારી વન્યજીવો હોય તો એના દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓનું મારણ પણ કરે છે અને ઘણીવાર એ લોકો ઉપર પણ હુમલો કરતા જોવા મળે છે તો આ હતી નર્વનીકરણની અસરો ત્યારબાદ જોઈશું આપણે કે વન સંરક્ષણ અંગેના ઉપાયો કે જેના કારણે ઘણા બધા શું બનાવવામાં આવે છે તો નિયમો બનાવવામાં આવે છે ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે વન સંરક્ષણને લગતા ત્યારબાદ જે એના સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ તો અલ્પ માત્રામાં કરવો જોઈએ એટલે કે ઉપયોગ હોય ત્યાં સુધી જેનો ઉપયોગ કરવો જોઈએ વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં ત્યારબાદ જે કાચો માલ મેળવવામાં આવે છે તો એની જરૂરિયાત કોઈક નવીનીકરણને કારણે કોઈક અન્ય વસ્તુમાંથી મેળવી શકાય એ પ્રકારની કરવી જોઈએ ત્યારબાદ જે ટુરિઝમના જે ક્ષેત્રો છે જંગલ વિસ્તારો છે તો એનું જે સંરક્ષણ છે એ જોખમાય નહીં ત્યાં પ્રદૂષણ ઓછું થાય તો એ પ્રકારનું કાર્યક્રમ કરવો જોઈએ લોકોમાં જનજાગૃતિ લાવવી જોઈએ ત્યારબાદ શાળા કોલેજોમાં એના પાઠો શીખવવા જોઈએ કે વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત શા માટે છે વગેરે કાર્યો કરવા જોઈએ ત્યારબાદ જો કોઈક સ્થાનિક જગ્યાએ જંગલો હોય અને ત્યાં મેળા કે એવું કંઈક ભરાતું હોય તો શું કરવું જોઈએ તો ત્યાં જે પ્રદૂષણ છે પ્રદૂષણમાં જેમ બને એમ ઘટાડો થાય એની વ્યવસ્થા કરવી જોઈએ તો આ રીતે એવા ઘણા બધા ઉપાયો છે કે જેના દ્વારા આપણે વન સંરક્ષણ કરી શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ તો જે લાકડાનો વિકલ્પ છે એ લાકડાનો વિકલ્પે એટલે કે લાકડાને વિકલ્પે વાપરી શકાય એવી સામગ્રી માટે સંશોધન હાથ કરવા જોઈએ એટલે કે લાકડાની જગ્યાએ કોઈક અન્ય વસ્તુ વાપરી શકાય એ પ્રમાણના સંશોધન હાથ ધરવા જોઈએ કે જેથી લાકડાના વપરાશમાં શું થાય ઘટાડો થાય અને જે લાકડા લાકડા જ્યાંથી મળે છે એ જંગલો કાપવામાં પણ શું થાય ઘટાડો થાય જેથી જંગલોનો વિસ્તાર વધી શકે જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરાતા તે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તો તેવી જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ એટલે કે હવે જરૂર છે અત્યારે બુલેટ ટ્રેન આવવાની છે તો બુલેટ ટ્રેન માટે જ્યાં રસ્તો બનાવવાનો છે જ્યાં પાટા નાખવાના છે તો ત્યાં જો જંગલ આવતું હોય તો એ જંગલ કાપી શકાય છે પરંતુ તે ત્યાં જેટલા વૃક્ષો કપાય છે એવા નવા જ વૃક્ષો કોઈક બીજી જગ્યાએ વાવવા જોઈએ કે જેથી જંગલનો વિસ્તાર વધી શકે અને અપરિપક્વ વૃક્ષોના કાપવા પર તો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અપરપક્વ એટલે કે હજુ ઝાડ નથી થયો પણ છોડ જેટલું થયું હોય અને એને કાપી નાખવામાં આવે તો એવા અપરિપક્વ જે વૃક્ષો છે એને કાપવા પર શું કરવું જોઈએ તો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ તદુપરાંત જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ એટલે કે જે ઉદ્યોગો છે કે જે જંગલમાંથી કાચો માલ મેળવે છે તો એમણે પોતાના જ એરિયામાં શું કરવું જોઈએ તો એ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ કે જેથી જંગલોમાંથી એનો ઉપયોગ ન કરવામાં આવે પરંતુ પોતે વાવેલા વૃક્ષોમાંથી એ શું કરી શકે એનો ઉપયોગ કરી શકે એટલે કે વનીકરણ માટેની એને ફરજ પાડવી જોઈએ ત્યારબાદ છે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ તો ઇકો ટુરિઝમના કારણે એના વિકાસના નામે જંગલની સ્થિતિ એટલે કે ત્યાં પ્રદૂષણ ન થાય ત્યાં ગમે તેમ કોઈક વસ્તુ કોઈ વ્યક્તિ દ્વારા વન્યજીવોને અથવા તો જે જંગલો છે એના વૃક્ષોને કોઈ હાનિ ન પહોંચાડવામાં આવે એ માટેના કડક નીતિ નિયમો બનાવવા જોઈએ સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ એટલે કે જંગલની નજીક જે લોકો રહે છે એમનામાં વ્યાપક જનજાગૃતિનું શું કરવું જોઈએ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ કે જેથી એમને સમજાવી શકાય કે વન્યજીવ સંસાધન શું છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ ત્યારબાદ છે શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતે વિગતો સમાવી જોઈએ અને વન સંરક્ષણ વિષયની જરૂરિયાત સમજાવવી જોઈએ એટલે કે શાળા કોલેજોમાં હવે ખબર છે કે પ્રાઇમરીથી જ જે સિંચન કરવામાં આવ્યું હોય એ લાંબો સમય સુધી રહે છે એટલે કે શાળા કોલેજોમાં પણ આ જે વન્યજીવ છે વન સંરક્ષણ છે એના કરી અભ્યાસક્રમો ચલાવવા જોઈએ ત્યારબાદ જોઈએ તો ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ એ આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ એટલે કે ઘાસચારા માટે શું કરવું જોઈએ તો સામાજિક વનીકરણ એટલે કે સમાજમાં સમાજ પ્રત્યે શું કરવી જોઈએ એક ભાવના પ્રગટાવી જોઈએ કે જે વન છે એ પણ આપણો એક સમાજ જ છે એ રીતે અને કૃષિ વનીકરણ એટલે કે કૃષિના ઉત્પાદનોનો ઉપયોગ સેવા કરવા જોઈએ તો બળતણ તરીકે કરવો જોઈએ અને ઘાસચારા માટે પણ કરવો જોઈએ અને એના માટે શું કરવામાં આવે તો સઘનપણે એના વિસ્તારમાં વધારો કરવો જોઈએ ત્યારબાદ જોઈશું આપણે તો જો બળતણની જરૂરિયાતમાં શું કરવું જોઈએ તો બળતણની જરૂરિયાત હોય તો ત્યાં લાકડાને બદલે સૌર ઉર્જા કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ એટલે કે જ્યાં લાકડાનો ઉપયોગ થતો હોય તો ત્યાં સ્વર ઉર્જાનો અને કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી લાકડા જંગલમાંથી આવે છે તો જંગલોનો બચાવ થઈ શકે ત્યારબાદ જે સંસાધનો છે એ વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ સંસાધનો છે એનો ઉપયોગ કેવો કરવો જોઈએ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ કીટોકોથી ક્ષતિગત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા કેવી બને છે ઝડપી બને છે એટલે કે કોઈક ભાગે જે વૃક્ષોનો વિનાશ થાય કુદરતી રીતે તો એ કીટકો દ્વારા થાય છે એટલે કે કીટકો દ્વારા એ વૃક્ષોને ખોતરી નાખવામાં આવે છે જેના કારણે એનો એને નુકસાન થાય છે અને એનો જે વિકાસ છે વિકાસ શું થઈ જાય છે અટકી જાય છે તો એવી પ્રક્રિયામાં જે તંદુરસ્ત વૃક્ષો છે એના વિકાસની પ્રક્રિયા કેવી બને છે તો એને દૂર કરી દેવાથી એ તંદુરસ્ત વૃક્ષોની વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે તેના સમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ એટલે કે જંગલ માટે જો દાવાનળ લાગે તો એના માટે સ્પેશિયલ ફોર્સ બનાવવી જોઈએ જે એનડીઆરએફની ટીમ છે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ એનડીઆરએફની જે ટીમ છે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ એનડીઆરએફની ટીમ બધામાં કામ લાગે છે પરંતુ સ્પેશિયલ જંગલ માટેની એક ટીમ એના માટે અલાયદું દળ ઊભું કરવું જોઈએ ત્યારબાદ છે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા અને યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે અને તે સમયે ત્યાં થતાં કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કે જેથી જંગલો દૂષિત ન થાય એટલે કે જ્યારે પણ કોઈ મેળાઓ ભંડારાઓ કે કોઈક સ્થાનિક ધાર્મિક આસ્થાના કેન્દ્રો હોય ત્યાં કોઈ પ્રવાસીઓ આવે યાત્રિકો આવે તો ત્યાં શું કરવું જોઈએ તો ત્યાં તકેદારી રાખવી જોઈએ કે જેમ બને એમ ત્યાં પ્રદૂષણ ઓછું થાય અને પશુ ચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ એટલે કે પશુ માટે જંગલ વિસ્તાર નહીં પરંતુ એક અલગ વિસ્તાર એક યોગ્ય પશુ ચરણ માટેના વિસ્તાર રાખવા જોઈએ કે જેને આપણે ગોચરની જમીન કહીએ છીએ શું કહીએ છીએ તો ગોચરની જમીન કે જ્યાં પશુ માટેનું શું કરવામાં આવે છે વ્યવસ્થા કરવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા વન્યજીવના સંસાધન અને એને અટકાવવાના ઉપાયો હવે પછીના જે ટૉપિક છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આજ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક થેન્ક યુ